નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે છે સાથે હું સમાચાર સામે આવ્યા સુરતથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે તો સુરતથી સમાચાર સામે આવ્યા છે ફાયરિંગની ઘટના બની છે સુરતમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે તો સુરતથી મહત્વના સમાચાર આપણી સામે આવ્યા છે બંને આરોપીઓ ફાયરિંગ કરી ભૂજ ભાગ્યા હતા જે વિગતો સામે આવી રહી છે ફાયરિંગના મામલે ભૂજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હોવાની પણ માહિતી સામે આવી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામાશે તો તાપી નદીમાંથી કાર્ટુઝ અને મેગઝીન મળી હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે

જુનાગઢના કેસોદમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે તો જુનાગઢ થી સામે આવ્યા લિફ્ટ તૂટવાની ઘટના બની છે કેસોદ ખાતે આ ઘટના બનવા પામી છે તો સમર્પણ ટ્રસ્ટ હોસ્પિટલમાં ચાલુ લિફ્ટ તૂટી છે સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે

સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે ઘટનાને પગલે ઘાયલોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે તો જુનાગઢના કેસોદમાં લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે

વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે સાવલીમાં સીઆઈડીના દરોડાથી હડકંપ મચી ગયો છે તો કરાચી આગામી વિકાસ એન્ટરપ્રાઇઝ પર સીઆઈડીની ટીમે દરોડા પાડ્યા છે આ સાથે જ બાયોડીઝલ બનતું હોવાની શંકાના આધારે દરોડા પાડ્યાની કાર્યવાહી હાથ ધરી છે સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી પર સૌ કોઈની નજર છે વડોદરાના સાવલીમાં સીઆઈડી ક્રાઇમની દરોડા પડતા ઝડકમ મચી ગઈ છે સાવલી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે તો અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે બાવળા પાસેથી ઘટના સામે આવી રહી છે રૂપાલ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે તો બે ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે દસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અમદાવાદના બાવળા રૂપલ રોડ પરથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે ઇજાગ્રસ્તોને સ્થાનિકોએ ગાડીમાંથી બહાર કાઢ્યા છે

અમદાવાદના ઘાટલોડિયામાં કિન્નરો વચ્ચે મારામારીની ઘટના બનવા પામે છે તો સમાચાર સામે આવ્યા છે અમદાવાદના ઘાટલોડિયાથી કિન્નરો વચ્ચે મારામારી થઈ છે આજે ઘટના સામે આવી રહી છે પોલીસે બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધી છે તો એક જૂથે બીજા જૂથમાં જોઈને પૈસા ઉઘરાવતા હોવાનો મામલો સામે આવ્યો છે કિન્નરોની વચ્ચે મારામારીની ઘટના સર્જાય છે પોલીસે એક શખ્સ અને બે કિન્નર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે

મારી જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં અને દેશમાં પહેલું કમળ ખીલ્યું છે તે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કમળ ચરણોમાં અર્પણ કરું છું સાથે જ આદરણીય શ્રીએ શ્રી અમિતભાઈ શાહ સાહેબે શ્રી જેપી પી નડ્ડા સાહેબે અને હંમેશા ઇતિહાસ બનાવવા માટે અને એક વિક્રમ સર્જવા માટે અમારા માર્ગદર્શક અને અમારા કુશળ નેતૃત્વ આદરણીય શ્રી સી આરપી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભારી છું કે એમને મારામાં વિશ્વાસ મૂક્યો છે આ જે જીત છે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે અબકે બાર ચારસો પાર તે દિશામાંનું પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે પીએમ મોદી સુરતે પ્રથમ કમળ અર્પણ કર્યું છે આવું જોઈએ વધુમાં શું કહ્યું ખેંચી લેવાના કારણે સુરત કલેક્ટર શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ જામનગરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા બે વિધાનસભાની બેઠક મુજબના મધ્યસ્થ કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેમાં જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માલરમ ધારાસભ્ય દિવ્યેશ અકબરી રીવાબા જાડેજા સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ અવસરે સો જેટલા લોકો અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયા છે અને મોદી સરકારના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી તો જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને જામનગર સંસદીય ક્ષેત્રના ઇટોતેર વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલય શુભ શરૂઆત કરવામાં આવી જેમાં શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ आ इटोतेर विधानसभाना धारासभ्य बेन श्रीमती रिवाबा जाडजा ओगण्याऐंशी विधानसभाना श्री दिवेश आ, मेयर श्री आ, सर्वे कॉर्पोरेटर कोर्पोरेटरश्री मे, पूर्व मेयर मेयरश्री पूर्व प्रमुखो विशाळ संख्याम सर्वे नागरिक गण अलग अलग समाजोना प्रतिनिधि अलग अलग संग संगठन सर्वे होद्देदारो आणि बहु मोठी संख्या कार्यकर्ता नागरिको उपस्थितीमध्ये બે કાર્યાલય ઇઠ્યોતેર વિધાનસભા અને ઓગણસી વિધાનસભાના કાર્યાલયોની શુભ શરૂઆત કરવામાં આવી જે જામનગર મહાનગરની બંને વિધાનસભાઓ એટલે કે ઇઠ્યોતેર ઉત્તર અને ઓગણસી દક્ષિણ બંને વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન આજે આપણા લોકલાડીલા ઉમેદવાર અને જે સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે એવા આપણા લોકપ્રિય સાંસદ બેનશ્રી પૂનમબેનના હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે બંને કાર્યાલયોના ઉદઘાટનમાં બંને શ્રી દિવ્યેશભાઈ રીવાબા કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ શ્રી ડેપ્યુટી શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતા અને દંડક આ ઉપરાંત પૂર્વ અધ્યક્ષશ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામ કોર્પોરેટર મિત્રો મારા સાથી ત્રણેય મહામંત્રી પ્રકાશભાઈ વિજયસિંહભાઈ મેરામણભાઈ અને ઇઠ્યોતેર અને ઓગણસી વિધાનસભાના ઇન્ચાર્જ અને પ્રભારી એવા ધર્મરાજભાઈ સુરેશભાઈ વસરા સૌ મોટી સંખ્યામાં બોર્ડના કાર્યકર્તાઓ સંગઠનના ચૂંટાયેલા લોકો

ઉમેદવાર બામણિયા સહિત સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોડાયા હતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ બેઠકમાં જોડાયા હતા તો બે કલાક સુધી ચાલેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈને ચર્ચા કરાઈ હતી ભાજપની બેઠકથી મીડિયાને દૂર રખાયું હતું રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ જ્યુબેલી ગાર્ડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ત્યારબાદ પદયાત્રા શરૂ કરી હતી જેમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા પદયાત્રા સંપર્ક દરમિયાન પરેશ ધાનાણી જ્યુબેલી માર્કેટ પરાબજાર સહિતના વિસ્તારોમાં પ્રચાર કરી વેપારીઓને મળ્યા હતા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે રાજકોટ શહેરે અનેક મુખ્યમંત્રી આપ્યા પરંતુ ઉદ્યોગોનો વિકાસ નથી થયો

દેશ અને પ્રદેશમાં ઓળખ ઊભી કરી રાજકોટના કેટલાય મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની મૂડીથી રાજકોટના પાદરમાં પાયો નાખી અને એ સબરસીબલ પંપનો ઉદ્યોગ હોય ફાઉન્ડ્રી ઉદ્યોગ હોય ઓટોમોબાઈલ ઉદ્યોગ હોય ઓલ્ડ ગોલ્ડ જ્વેલરી અને ઇમિટેશન ઇમિટેશનનો ઉદ્યોગ હોય એ દેશ અને પ્રદેશમાં એની ઓળખ આ ઉદ્યોગથી થઈ

રાજકોટ લોકસભામાં કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે રાજકોટમાં ભાજપના રૂપાલા અને કોંગ્રેસના પરેશ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે પરત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમનું નામ ધરાણી પરેશ કુમાર જેઠલાલ રૂપાલા ચમનભાઈ સૌસાણી અજાગ્યા નિરલ અમૃતલાલ ભવેશભાઈ આચાર્ય ઝાલા નયનજી ભવેશભાઈ પીપળિયા જિગ્નેશ મહાજન તથા પ્રકાશભાઈ સિંધવ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ સેમેસ્ટર ટુ અને ફોનની પરીક્ષા ચાલી રહી છે અને જેમાં આજે બીકોમ સેમેસ્ટર ફોનના રિપીટર વિદ્યાર્થીઓનું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર હતું પરંતુ વિદ્યાર્થીઓને અંગ્રેજીનું પેપર આપી દેવામાં આવતા પરીક્ષા કેન્દ્રો ઉપર હોબાળો મચી ગયો હતો

તૈયારી કરતા હોય ત્યારે પરીક્ષા વિભાગના આવા છબડાઓ ફરીથી ન થાય તે કે સત્તાધીશોએ જે પણ પગલાં ભરવા પડે જે પણ આઈટી કંપનીને નોટિસો આપવી પડે ક્યાંક ને ક્યાંક સરસ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે જે પેપર સેટર છે એની ઉપર આખી આખો જે દોષનો ટપડો ભરી દીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરસ યુનિવર્સિટીની આખી સિસ્ટમ ખરડાઈ ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓના ભોગ બને છે શરમજનક જુનાગઢના મેંદરડા સહિતના ગ્રામ્ય પંથકના ખેતરોમાં કેરી મગફળી ઘઉં સહિતના ખેતી પાકની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પડાયા છે પોલીસે કુલ એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે ઝડપાયેલા બંને શખ્સો દ્વારા પચાસથી વધુ ચોરી સહિતના ગુના આચર્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે દિવસ દરમિયાન રેકી કરી અને રાત્રે છે એ દસ પંદર હજાર ની કિંમત ની વસ્તુ ની ચોરી કરીને લઈ જતા પરંતુ આવી જયારે ફરિયાદો છે આ વિસ્તારમાંથી મળતા મેંદડા પીએસઆઈસી અને તેની ટીમ દ્વારા આ બનાવની ગંભીરતાને ગંભીરતા ધ્યાને લઈ અને આરોપીઓ સુધી પહોંચી ગયેલ છે હાલ આ બંને આરોપી ધરપકડ કરવામાં આવી છે આરોપીઓની યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરતા અન્ય આવી નાની મોટી પચાસ કરતા પણ વધારે પોતે અલગ અલગ આ જે ગામડાઓ છે ખાસ કેશોદ થી લઈ અને મેંદડા વચ્ચેના જે ગામડા છે પેટ્રોલિંગ દરમિયાન બિલ વગરના બે વાહન જપ્ત કર્યા હતા મોબાઈલ સ્કવોડ દ્વારા બિલ વગર હેરાફેરી થતા આઈસર અને ટ્રકને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારે પેનલ્ટી વસૂલી બંને વાહનને છોડવામાં આવશે ગિરનાર પર પ્લાસ્ટિક અને ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ થયા બાદ તંત્ર દ્વારા પ્લાસ્ટિક અટકાવવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થતા છવ્વીસ જેટલા ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભવનાથ વિસ્તારમાંથી થઈને લોકો ગિરનાર પર જતા હોય છે ત્યારે ભવનાથના અશોક શિલાલેખ પાસે જુનાગઢ મહાનગરપાલિકા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે જેમાં રાઉન્ડ ધ ક્લોક ત્રણ ટીમો દ્વારા ચેકપોસ્ટ પર કામગીરી કરવામાં આવશે અને ચેકપોસ્ટ પરથી ભવનાર ક્ષેત્રમાં પ્લાસ્ટિક જતું અટકાવવા માટે વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે તો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ ચેકપોસ્ટ કાર્યરત કરાયાના પ્રથમ દિવસે જ પ્લાસ્ટિકની બોટલ સહિત ચાર બેરલ જેટલું પ્લાસ્ટિક અટકાવવામાં આવ્યું હતું તો બીજી તરફ તંત્ર દ્વારા ભવનાથ અને ગિરનાર પ્લાસ્ટિકની બોટલો અને અન્ય પ્લાસ્ટિક તે પ્લાસ્ટિક માટે આપણે અહિયાં ચેકપોસ્ટ ખાસ મૂકવામાં આવેલ છે જેથી કરીને ભવનાથની અંદર પ્લાસ્ટિક સદંતર બંધ થઈ જાય અને કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટે અત્યારે આપણે અહીંયા ચેકપોસ્ટ મૂકવામાં આવેલ છે અને લોકોને જનજાગૃતિ પણ કરવામાં આવેલ છે અત્યારે હાલમાં જુનાગઢની ત્રણ ટીમ મહાનગરપાલિકા દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ છે છ થી બે બે થી દસ અને દસ થી છ અને સંપૂર્ણપણે પ્લાસ્ટિક ન જાય એના માટે આ ટીમને અમે સૂચન પણ કરેલ છે અમદાવાદમાં ભર ઉનાળામાં વધુ એક ભૂવો પડ્યો છે મણિનગરથી જશોદાનગર માર્ગ પર ગુરુજી રેલવે ઓવર ઓવરબ્રિજની નીચે શ્રી શારદાબેનની વાડીની સામે મસમોટો ભૂવો પડ્યો છે મુખ્ય અને ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ભૂવો પડતાની સાથે જ એમ્સ દક્ષિણ ઝોનના તંત્રે બેરિકેડ મૂક્યા છે

વરસાદ હોય કે વરસાદ વગર ના હોય ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડતો જ હોય છે મોટા મોટા ભૂવા પડે છે અને કોન્ટ્રેક્ટરની બેદરકારી હોય છે માલ ભર્યા વગર ઉપરથી ખાલી સાનામાના એને પેક કરી નાખતા હોય છે એટલે જ્યારે ભૂવો પડે ત્યારે બહુ ઊંડો જ હોય છે અને એમાં ગમે ત્યારે માર્ગ ઉપર હોય એટલે મોટો અકસ્માતનો ભય રહે છે અને હમણાં થોડાક દિવસ પહેલાં એક માણસનું મૃત્યુ બી થઈ ગયું છે એ ભૂવાના લીધે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના વર્ગ ચારના કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતાર્યા હતા આઈટી એક્ટિવિસ્ટોએ સુપરવાઇઝર મહેશ પરમાર પર મહિલા પાસે ભીભત્સ્યો માંગણી કરવાના આરોપ લગાવ્યા હતા મહેશ પરમારને છૂટા કરવાની કર્મચારીઓએ માંગ કરી હતી તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ મહેશ પરમારને છૂટો કર્યો હોવાની વાત કરી હતી પરંતુ મહેશ પરમારને છૂટો ન કરાતા કર્મચારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે રજૂઆત સાંભળીને કર્મચારીઓને પોતાના કામ માટે પરત મોકલાયા છે એવું કહીશું ને કે નાનું છ જેવું થયેલું સવારના મને લગભગ સવા આઠ વાગે મેસેજ મળ્યો કે ક્લાસ ફોર સિવિલ હોસ્પિટલના બધા નીચે ઊભા છે હું આવી ગયો થોડી વારમાં અને જાણ્યું કે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે તંત્ર તરફથી તો કોઈ પ્રોબ્લેમ બાયનલા અમે થવા નથી દેતા આ વિશ્વ એજન્સીમાં કામ કરતા એના મેનેજર મહેશ પરમાર જે ક્લાસ હતા એ બધાને એવું હતું કે વિશ્વમાંથી એને છૂટો કરી દેવામાં આવ્યો છે ને એને કદાચ એના માટે થઈને બધા નીચે આવેલા વિશ્વના લોકો પણ આવી ગયા હતા અને આવી કોઈ વાત હતી નહીં એટલે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ દૂર કરી દેવામાં આવી અને પછી એ લોકો અત્યારે તમે જોઈ રહ્યા છો બધા પોતપોતાની રીતે એ કામ પર લાગી ગયા છે વડોદરામાં આજમાં નિમિત્તા વચ્ચે પાસેનો વાલ તૂટ્યો છે કાર ચાલકે મુખ્ય ફીડર લાઈનનો વાળ તોડી નાખતા છે તો પાણીની સમસ્યા સર્જાતા પૂર્વ વિસ્તારના પાંચ બુસ્ટરના કમાન્ડના ચાર લાખ લોકોને પરેશાની થઈ છે યુદ્ધના ધોરણે વાલનું સમારકામ કરાય તે માટે તંત્રએ કવાયત હાથ ધરી છે તો વડોદરામાં છ પાણીની સમસ્યા સર્જાતી હોવાથી લોકોને વારંવાર પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે છે વડોદરાના અકોટા બ્રિજ અકસ્માતમાં કાર ચાલકે ચાર લોકોને અડફેટે લેતા આકાશ નામના યુવકનું મોત થયું હતું જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી ત્યારે આ મામલે પોલીસ તપાસમાં અનેક ખુલાસાઓ થયા છે અકસ્માતની રાતે કાર ચાલક કલ્પ પંડ્યા તેની મંગીતર સૃષ્ટિ દેસાઈના પરિવાર સાથે માંજલપુરના એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી જ્યારે તપાસમાં કાર ચાલક કલ્પ પંડ્યાનો દારૂનો રિપોર્ટ નેગેટિવ આવ્યો જ્યારે ભાંગનો રિપોર્ટ પેન્ડિંગ છે પિતા પરત આવતા તેમનું કલાક સુધી નિવેદન લીધું હતું તો બીજી તરફ કાર ચાલક કલ્પંડ્યાનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તેમનું લાયસન્સ રદ કરવા આરટીઓને પત્ર લખશે આજે કાર ચાલક કલ્પંડ્યાના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો વડોદરામાં ખાવાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કારણ કે હોટલ રેસ્ટોરન્ટમાં મળતા ભોજનમાં બેળસણયુક્ત ચીજવસ્તુ હોવાનું પુરવાર થયો છે સંકલન સમિતિમાં ધારાસભ્યોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો સપાટો જોવા મળી રહ્યો છે કમિશનરની સૂચના મુજબ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોએ નામાંકિત હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં શહેરમાં આઈસ્ક્રીમ ખાદ્ય તેલ પનીર દૂધ અને પીવાનું પાણી અખાદ્ય મળ્યું છે અગાઉપુર પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્યએ શહેરમાં ભેળસેળિયા મસાલા દૂધ ઘી પનીર તેલ મળી આવતા હોવાની ફરિયાદ કરી હતી વડોદરાની નામાંકિત પીઝા હટ સંગમ હોટલ ન્યૂ અલ્કાપુરી રેસ્ટોરન્ટમાંથી લીધેલા ખાદ્ય નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ સાબિત થયા છે ઓલરેડી કાર્યવાહી કરીને ઓલરેડી જે મિલ્કમીશ પનીરનું મિલ્કમીશ કંપનીનું બધું કાર્યવાહીનો પ્રોસેસ જેટલા પણ પેપર હતા એ અમે કોર્પોરેશનમાં સબમિટ કરી આપ્યા છે એની પછી અમને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી હજુ સુધી તમારું મલાઈ પનીર સબ કે બુજિટમાં હતું એ કવરને કોઈ સેમ્પલમાં એ લોકોએ જારે લીધું તો ત્યારે એ લોકોએ અમને જણાવ્યું હતું તો એ હિસાબે અમે આગળ કંપની જોડે વાત કરેલી હતી કે મિલ્કી વિશ કંપની જોડે અમે બધા વાત કરેલી હતી એ પ્રમાણે અમે જે પણ એ લોકોએ માંગતા હતા અમારી પાસે કાગજાત વાગજાત અમે ઓલરેડી સબમિટ કરી આપ્યા છે સાહેબ આપડી સરકારની ભૂલ છે સરકાર આજે લઈ જાય છે અને બે મહિના પછી જાહેર કરે છે તો આમાં ભૂલ તો પીઝા હટની બી નહીં કહું સરકારની ભૂલ છે અગર સરકાર કંઈ એક્શન પ્રોપર લેતા હોય તો આ વસ્તુ બરાબર છે ભારતના હિતમાં છે એટલે સરકારની જ વાત કાઢું હું તો સાહેબ આજે બે મહિના પછી તમે આ આ લોકોને એવું કો કે ભાઈ તમારું નથી બરાબર એ કોઈ લાગતું વળગતું નથી જનરલ પબ્લિકને બી ક્યારે ખબર પડે છે બે મહિના પછી એટલે તરત ખબર પાડો તો સરકાર કોર્પોરેશનનું બી સારું એવું કહેવાય કોર્પોરેશનના અધિકારીઓનું બી સારું એવું કામ કહેવાય કે કઈક સારું હેલ્થ ફૂડ એન્ડ પબ્લિક માટે લોકો કંઈક કરી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાના ખાવાના શોખીનો માટે ચોંકાવનારા સમાચાર પીઝા હટ હોય ન્યુ બોમ્બે ચોપાટી હોય કે સંગમ રેસ્ટોરન્ટ હોય સંગમ હોટલ હોય કે જ્યાં ગઈ લોકો દાલ મખની ખાવા જાય છે તેના નમૂના સેમ્પલ ફેલ થયા છે આપ જોઈ શકો છો ક્રોસ વે પર અહીંયા પીઝા હટ આવ્યું છે અને અહીંયા પીઝા હટમાં જે મલાઈ પનીર વાપરવામાં આવે છે તેના નમૂના ફેલ થયા છે વોધા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટીના

ઉનાળો છે એટલે પીવાના પાણીના સેમ્પલ લેવાનું કહ્યું હતું અને ફૂડ વિભાગ દિલીપ દિલીપ રાણાની સૂચના બાદ કાર્યરત થયું હતું અને સેમ્પલો લીધા સેમ્પલો લીધા બાદ ગાયનું દૂધ પિઝામાં વપરાતું મલાઈ પનીર તેમજ દાળ મખનીમાં વપરાતું કપાસિયા તેલના નમૂના ફેલ થયા છે ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે અને હવે ફૂડ વિભાગ કહી રહ્યું છે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું ઘોડા છૂટી ગયા પછી તબેલાને તારું મારવા નીકળ્યા છે મુકેશ વૈદ કહી શકાય કે બે મહિના પહેલા સેમ્પલ લીધા હતા અહીંયા પીઝામાં વપરાતું મલાઈ પનીર વપરાઈ ગયું લોકો ખાઈ ગયા ત્યારબાદ રિપોર્ટ આવ્યો છે ને હવે મુકેશ વૈધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે છે સંસ્કારી નગરજનો આવું તો અનેક અખાદ્ય ખોરાક ખાઈ રહ્યા છે બીમાર પડી રહ્યા છે ત્યારે મુકેશ વૈદ જેમ ઘોડા છૂટી જાય તેમ તબેલાને હવે તારું મારવા નીકળ્યા છે ખરેખર તો ધારાસભ્યો ની રજૂઆત બાદ દિલીપ રાના સક્રિય થઈને કાર્ય કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ખોરાક વિભાગ નું ફૂલ સેફ્ટી ઇન્સ્પેક્ટરો કુંભકર્ણની નિંદ્રામાં રિપોર્ટ આપતા હોય તેમ જણાય છે કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ મંતવ્ય ન્યૂઝ વડોદરા મેટ્રે ટેનમાં હાલ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ નમસ્કાર